ગુડ મોર્નિંગ. હવે આપણે ત્રણ નંબરના પહેલા પર જવાના પદાર્થ પર, ફેરોમેગ્નેટિક એટલે કે લોહચુંબકીય પદાર્થ. નામ જ હું આપેલું લોહચુંબકીય પદાર્થ, અગત્ય લોહચુંબકીય પદાર્થો. હવે મેં એને એક્ઝામ્પલ પછી લખું, પણ ફેરોમેગ્નેટિક પદાર્થો એક્ચ્યુઅલમાં હોય કેવા, તો કે એ અનુચુંબકીય પદાર્થો જેવા જ હોય. અનુચુંબકીય પદાર્થો જેવા જ હોય. અનુચુંબકીય એટલે પહેલું, તો અનુચુંબકીય પદાર્થ જેવા જ હોય. મતલબ મેં અહીંયા પહેલા આકૃતિ ડ્રો કરતો છું, આકૃતિ એ ડ્રો કરતો છું, એમાં એની ચુંબકીય ચાક માત્રા જે ખરી તે અસ્ત વ્યસ્ત ગોઠવાયેલી હોય આ રીતના, બરાબર આ રીતના ગોઠવાયેલી હોય, વ્યવસ્થિત નથી હોતી, અસ્ત વ્યસ્ત. અને એ લોકો ડોમેઇન પણ કહી શકે, ડોમેઇન, ડોમેઇન એટલે એક પ્રકારની ચુંબકીય ચાક માત્રા છે, અથવા અયુગ્મિત ઇલેક્ટ્રોન બી તમે એને કહી શકો. હવે આ પ્રકારના પદાર્થો જે ખરા ને, તે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ખૂબ જ, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ખૂબ જ આકર્ષણ ધરાવતા હોય, આકર્ષણ ધરાવતા હોય, ધરાવતા હોય. બહુ અગત્યનું વાક્ય લખતો છું. આ પ્રકારના ઘન પદાર્થો જે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ખૂબ જ આકર્ષણ ધરાવતા હોય, પ્રબળ આકર્ષણ ધરાવતા હોય, એ પ્રબળ આકર્ષણ ધરાવતા હોય, પ્રબળ હા, પ્રબળ અહીંયા શબ્દ લખી દે, પ્રબળ આકર્ષણ ધરાવતા હોય, એને લીધે શું થાય, તો કે ચુંબકીય ક્ષેત્ર જો મેં અહીંયા મૂકું, ધ્યાનથી જોજો, એટલે કે મેં અહીંયા વાપરી દેમ ચુંબક, તો ચુંબકની અસર એટલે કે આને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. શું કહેવાશે? ચુંબકીય ક્ષેત્ર. હવે મેં ચુંબકીય ક્ષેત્રની નજીક એને લાવ્યો આ પદાર્થ, તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ જે ડોમેઇન છે, ડોમેઇન એટલે કે ચુંબકીય ચાક માત્રા જે ખરી, એ એક્ચ્યુઅલમાં ગોઠવાઈ જશે કેવી, તો કે ગોઠવાઈ જશે, બરાબર ધ્યાનથી જોજો, આમાં સમજણ જ જરૂરી છે. આમાં તમારે કઈ યાદ રાખવાનું નથી, તમે જાતે બી લખી શકો. ચુંબકીય ચાક માત્ર આ રીતના ગોઠવાઈ જશે, એ ચુંબકની દિશામાં ગોઠવાઈ ગઈ, ગોઠવાઈ ગઈ, કઈ વાંધો નહીં. પછી શું થાય, તો થોડા સમય પછી, થોડા સમય પછી ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં, દૂર કરતા પણ, દૂર કરતા આવા પદાર્થનું, આવા પદાર્થનું ચુંબકત્વ નાશ પામતું નથી, નાશ પામતું નથી. મેં આગળ એક અનુચુંબકીય પદાર્થ સમજાવેલો ને, ત્યારે મેં એવું કહી ગયેલો કે થોડા સમય પછી ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ ત્યારે આ પરિસ્થિતિ જે કરી તે આવી થઈ જાય. પણ આમાં એવું હોય, આ પ્રકારના ઘન પદાર્થો એવા કે જેનું એક વખત બધી ચુંબકીય ચાક માત્ર એક દિશામાં ગોઠવાઈ ગઈ, પછી ચુંબક અહીંથી હટાવી લેવું, તો બી આ લોકો અસ્ત વ્યસ્ત પાછા થશે નહીં. મતલબ શું થઈ ગયું, તો કે આ પ્રકારના ઘન પદાર્થો, આ પ્રકારના બરાબર છે ઘન પદાર્થો કાયમી ચુંબક, કાયમી ચુંબક તો ધારણ કરી શકે, ધારણ કરી શકે. મતલબ કે આ લોકો કાયમી, કાયમ ચુંબક તરીકે જ વર્તી શકે. એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી હટાવી દીધું, તો બી એ પોતે એની ચુંબકીય ચાક માત્ર પાછી અસ્ત વ્યસ્ત થતી નથી. મતલબ જેવી છે તેવી જ જળવાઈ રહી, અને એનું ચુંબકત્વ બી નાશ પામતો નથી. એટલે આ પ્રકારના ઘન પદાર્થો કાયમી ચુંબકત્વ ધારણ કરી શકે, બહુ અગત્યના પદાર્થો. અને એના એક્ઝામ્પલ તમને આપેલા છે બહુ અગત્યના, તે બી લખી લઈએ, કેમ કે એક્ઝામ્પલ તો પરીક્ષાની અંદર ખાસ કરીને પૂછાય. તેમાં આપેલું છે આયન, આયન બરાબર ધ્યાન આપજો, કોબાલ્ટ, કોબાલ્ટ નિકલ, કોબાલ્ટ આયન કે કોબાલ્ટ નિકલ, ગેડોલિયમ, બહુ અગત્યનું, ગેડોલિયમ પૂછાયા કરે પરીક્ષામાં, ગેડોલિયમ, સીઆરઓ ટુ, ક્રોમિયમ ડાયોક્સાઇડ જેવા પદાર્થો, આ જે પદાર્થો છે એ એના એક્ઝામ્પલ તમે આપી શકો, જે કાયમી ચુંબક બની શકે. મતલબ ચુંબકની નજીક લઈ જવા, લઈ જતા એની ચુંબકીય ચાક માત્ર એક દિશામાં ગોઠવાઈએ, પછી તમે એનું ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખો, એટલે કે એવા કાળા કલરનો પદાર્થ દૂર કરી નાખો, તો બી એની ચુંબકીય ચાક માત્ર જેવી છે તેવી જ જળવાઈ રહે, અને અસ્ત વ્યસ્ત પાછી થતી નથી, એટલે કાયમ માટે એ ચુંબક બની શકે. એ પ્રકારના પદાર્થો જે કરા એને ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય, એને કહેવાય લોહચુંબકીય પદાર્થ.
એવા પદાર્થો કેવા છે લોહ ચુંબકીય બહુ અગત્ય હું આ તમને સમજાવી શકું ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ખૂબ જ પ્રબળ આકર્ષણ ધરાવે અને આ પ્રકારના ઘન પદાર્થો કાયમી ચુંબકત્વ ધારણ કરી શકે અને તે પદાર્થો કયા અને તમે આના ઉપરથી તમારી રીતે વાક્યરચના બનાવીને તમે લખી શકો ઓકે એના પછી જે પદાર્થ છે તે પદાર્થ જેના જો એના પછી જે પદાર્થ છે તે એન્ટી ફેરોમેગ્નેટિક તેના ઉપર જવાના આપણે હવે જોજો प्रति लोह चुंबकीय पदार्थो प्रति लोह चुंबकीय पदार्थ હવે આમાં શું થાય આ બહુ સરળ સમજાવવાનું કેમ કે ફેરોમેગ્નેટિક આપણે લોહ ચુંબકીય પદાર્થ સમજાવી ગયા ને તો આ એકદમ ઈઝી કેમ એટલા માટે કે એ પ્રકારના પદાર્થો જે ખરા તેમાં શું થાય તો કે આ પ્રકારના પદાર્થો જે ખરા તે આ ટાઈપના હોય તમને જોઈને જ ખબર પડી જશે મેં શું કરતો છું તે અને હું કઈ બધું તમને ખબર આ પ્રકારના પદાર્થો પ્રતિ લોહ ચુંબકીય પદાર્થો જે ખરા હું આટલું ડ્રો કરું એટલે તમને ખબર પડી જાય એની અંદર રહેલી ડોમેઈન અને આપણે ડોમેઈન કહીએ ચુંબકીય ચાતમાત્રા કહીએ ડોમેઈન પરસ્પર એકબીજાથી વિરુદ્ધ હોય અને સમાન સંખ્યામાં હોય તેથી આ પ્રકારના પદાર્થોમાં ચુંબકીય ચાકમાત્રા રદ થઈ જાય તમે જાતે લખી શકો અને એકદમ ઈઝી રીતે લખી શકો ચુંબકીય ચાકમાત્રા જે ખરી તે રદ થઈ જાય એક્ઝામ્પલ તમારે આપવા હોય તો બે જ એક્ઝામ્પલ બી એના MnO અને FeO બે જ એક્ઝામ્પલ તમે આપી શકો અને એ બે એક્ઝામ્પલ તમે આપો એન્ટી ફેરોમેગ્નેટિક હોય મતલબ શું થઈ ગયું તમારી ચોપડીની અંદર આવું બતાવેલું હશે એક આમ બતાવેલું હશે જેટલી સંખ્યામાં ઉપરથી રહે તેટલી સંખ્યામાં નીચેથી રહેશે તો એને એન્ટી ફેરોમેગ્નેટિક એટલે કે પ્રતિ લોહ ચુંબકીય પદાર્થો કહેવાય પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે એની ચુંબકીય ચાકમાત્રા જે ખરી તે રદ થઈ જાય શૂન્ય થઈ જાય તેવા પદાર્થોને એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે એક્ઝામ્પલ તરીકે MnO અને FeO નું તમે ઉદાહરણ આપી શકો ઓકે હવે લાસ્ટ નંબરનો પદાર્થ જે ખરો તે જોવાના આપણે લાસ્ટ નંબરનો પદાર્થ એટલે કયો ફેરોમેગ્નેટિક બરાબર જોજો કે ફેરોમેગ્નેટિક એન્ટી ફેરોમેગ્નેટિક અહીં અહીંયા આવે ફેરી મેગ્નેટિક બરાબર ધ્યાન આપજો ફેરી મેગ્નેટિક પદાર્થો કેવા બહુ સરળ અને સાદા એ બી ફેરી મેગ્નેટિક એટલે કે ફેરી મેગ્નેટિઝમ એવું બી શબ્દ લખી શકાય પદાર્થો હવે આ પ્રકારના પદાર્થો જે ખરા તે ખરેખર એકચ્યુઅલી કેવા હોય તો કે એ પ્રકારના પદાર્થોની અંદર સિચ્યુએશન કંઈક આવી હોય હવે સિચ્યુએશન કેવી હોય તે તમને ખબર પડી જાય મેં શું કરું તે તમે જોઈ શકો બંનેમાં આ પ્રકારના પદાર્થોમાં ચુંબકીય ચાકમાત્રા એકબીજાથી વિરુદ્ધ પરંતુ અસમાન સંખ્યામાં હોવાથી ચુંબકીય ચાકમાત્રા રદ થતી નથી શું મતલબ થયો તમને સમજા પડી ગઈ આ બાજુ 3 × 5 ને આ બાજુ 3 × 4 તો આનાથી આ રદ થાય પણ એક ઇલેક્ટ્રોન જે ખરો એક ચુંબકીય ચાકમાત્રા જે આવી તે પછી જાય
એટલે એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય જે ખરું તે રદ થતું નથી, શૂન્ય થતું નથી. તો એ પ્રકારના પદાર્થો એને કહેવાય ફેરી મેગ્નેટિક પદાર્થો. કેવા કેવા છે? ફેરી આ પ્રકારના મેગ્નેટિક પદાર્થો જે ખરા ફેરી મેગ્નેટિક પદાર્થો, એના ઉદાહરણ વારંવાર પરીક્ષામાં પૂછાય. અને એક વાક્ય જરા ખાંઠે વધારે એનું લખી લેજો, ફેરો મેગ્નેટિક પદાર્થની સરખામણીમાં ફેરો મેગ્નેટિક પદાર્થની સરખામણીમાં ફેરોમેગ્નેટિક એટલે પેલું 3 નંબરનું ફેરોમેગ્નેટિક પદાર્થની સરખામણી તેઓ વધુ નિર્બળતાથી આકર્ષાયેલા ચુંબકીય ક્ષેત્રમાં તેઓ વધુ નિર્બળતાથી આકર્ષાયેલા હોય છે. લખવું હોય તો લખી શકો, પણ એ વાક્ય લખો તો વધારે સારું. આ તો આપણી જાતે જ બનાવીને આપણે લખી દેતા હોય, પણ આ વાક્ય લખો તો વધારે સારું. એક્ઝામ્પલ એના અગત્યના, અને એક્ઝામ્પલ વારંવાર પૂછાય. મેગ્નેટાઇટ, બરાબર ધ્યાન આપજો, મેગ્નેટાઇટ Fe3O4 સૂત્ર જોઈતું હોય તેને. ફેરાઇટ નું સૂત્ર આવે Mg, આ વારંવાર પૂછાય કરે Fe2O4. અને એક બીજો પદાર્થ બી આવે ZnFe2O4, આ પદાર્થ બી આવે. તો એ બી તમને એક્ઝામ્પલ તરીકે પૂછી શકાય. અને આવા પદાર્થો હજુ બી એક વાક્ય જે કરું તે કદાચ રહી જાય, હું રેડ કલરની પેનથી જ લખી દઉં. આવા પ્રકારના પદાર્થો આમાં હું ટૂંકો સવાલ પૂછી જઈ, આવા પ્રકારના પદાર્થો ગરમ કરતા ફેરી મેગ્નેટિઝમ ગુમાવે, મતલબ એનો જે ગુણધર્મ છે એ ગુમાવી દે જો તમે એને ગરમ કરો તો. તો કોઈ વખત આવો બી એટલે કે અને અનુચુંબકીય બની જાય. આ વાક્ય બી તમે લખી શકો. અગત્યનું કહેવાય પદાર્થને ગરમ કરતા એ પોતાનું ચુંબકત્વ જે ખરું તે લગભગ ગુમાવી દે, અને અનુચુંબકીય એટલે પહેલા પદાર્થ જેવો બની જાય, તો અનુચુંબકીય બની જતો હોય. આ એક્ઝામ્પલ તમે આપી શકો. કયા? તો કે 3-1 જેટલા એક્ઝામ્પલ આપ્યા છે આપણે, એ એક્ઝામ્પલ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય તો તે બી, અને આપણી રીતે પણ આપણે લખી શકીએ. રેડ કલરનું જે વાક્ય લખેલું છે એ બી અગત્યનું. તો આ 5-5 પદાર્થો જે ખરા તે પૂરા થઈ ગયા. આ 5-5 પદાર્થો જે ખરા તે ટૂંકા સવાલ તરીકે બી, એટલે કે 2 માર્કમાં બી તમને આવી શકે, 3 માર્કમાં બી આવી શકે. બીજું એ બધાના એક્ઝામ્પલ જે ખરા તે MCQની અંદર આવે છે, અને તમે એને એક્ઝામ્પલ જોશો તો તીરવાળો બી તમને પૂછી શકે. આ પ્રકારની સિચ્યુએશન દોરેલી હોય ને પૂછે કે નીચેના આ પ્રકારનો પદાર્થ નીચેનામાંથી કયો, તો તીરવાળી સિચ્યુએશન મૂકીને બી તમને એ પદાર્થ જે ખરો તે પૂછી શકે, એટલે તે બી તમે લખી. હવે આ પ્રકારનો પદાર્થ મૂકેલો હોય ને એક્ઝામ્પલ આપેલા Fe3O4, FeO, MnO, Cu2+, 4 ઓપ્શન આપેલા છે. તમારે નક્કી કરવું પડે કે Fe3O4 એ આ પ્રકારનો પદાર્થ છે. કયો? તો કે ફેરી મેગ્નેટિક પ્રકારનો. એટલે ગમે તે રીતે તમને એને અંદર પૂછી શકે, એ આપણે પૂછશું એટલે તમને ખબર પડી જશે. પણ આ રેડ કલરનું વાક્ય જે ખરું તે નહીં દેખાતું હોય તો હું પાછો બોલતો છું, આવા પ્રકારના પદાર્થોને ગરમ કરતા ફેરી મેગ્નેટિઝમ ગુમાવે, મતલબ એનો પોતાનો ગુણધર્મ શું કરે, ગુમાવે, અને અનુચુંબકીય પ્રકારના બની જાય. ઓકે દીકરાઓ, અહીંયા તમારું ચેપ્ટર પૂરું થઈ ગયું બધી વસ્તુ. હવે આપણે આગળ જઈશું તો લખાણ સંબંધિત પ્રશ્નો અને કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે દીકરા, થેન્ક યુ.